ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ હેઠળ સરકારી કે બિન સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની જોગવાઈ છે આવા દબાણો અંગે જામનગરના વહીવટી તંત્રને કુલ તેર અરજીઓ મળી હતી જેની ખરાઈ થઈ રહી છે ઉપરાંત સુઓમોટો અંતર્ગત બે અરજીઓ આવી હતી જેમાં દરેડ વિસ્તારમાં સર્વે નંબર એકસો અને એકસો માં સરકારી જમીન પર મોટા પાયે દબાણ થયા હોવાનું બહાર આવ્યું છે

લેન્ડ ગ્રેવિંગ એક્ટ બે હજાર વીસ અંતર્ગત તેર એપ્લિકેશન જાહેર પબ્લિક પાસેથી આપણને મળી છે જેના અનુસંધાને આજે મિટિંગ આપણે કરી અને એમાં આપણે નિર્ણય કર્યો આ બધી બાબતમાં તપાસ અર્થે પ્રાંત અધિકારીને અમુક કિસ્સાઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરને અમુક કિસ્સાઓમાં પોલીસ અધિકારીને પણ આપવામાં આવી છે અને એના છેલ્લે જે કંઈ કારણો આવશે કે ખરેખર આ કેસમાં સત્યતા અગર હોય તો પછી લેન્ડ ગ્રેવિંગ એક્ટ મુજબ કેસ પણ અગર બનતા હોય તો પછી અમે કરશું સાથે દરેડના બીજા સર્વે નંબર પંદર જેમાં જૂના સર્વે નંબર છબ્બીસ ઓબ્લિક એક છે એ બંને જગ્યા ઉપર આપણે કાર્યવાહી કરવા માટે આપણે નિર્ણય કર્યો છે સર્વે નંબર એકસો એકત્રીસ અને એકસો બત્રીસ જે જૂના સાઇટ પૈકી એક શ્રી સરકાર દાખલ થયેલી જમીન હતી હું જાહેર જનતાને જણાવવા માગું છું કે આ જગ્યા જૂના વખતથી સરકારી હતી અને એને સાથળીમાં કોઈકને આપવામાં આવ્યા હતા અને પછી એને પાસેથી લઈને શ્રી સરકાર દાખલ કરવામાં આવી છે પ્રાંત અધિકારી દ્વારા આજે બધું કાગળો કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા અને કમિટીએ સર્વાનુમતે એમાં નક્કી કર્યું છે કે આ બધી બાબત જે છે આ સ્પષ્ટ રીતે લેન્ડ ગ્રેવિંગનો છે એટલે કોઈ પણ અજાણ્ય ઈસમો દ્વારા એમાં જે છે અજાણ્ય ઈસમો દ્વારા આ બધી બાબતમાં લેન્ડ ગ્રાઇવિંગ કરીને અને ભાડુઆત રાખવામાં આવે છે આજે અનુસંધાને આપણે બધી મેં અને એસપી સાહેબ અને અમારી બધી ટીમ આ જગ્યાની મુલાકાત કરી હતી બાકી નિર્ણય કરતા પહેલા અમે આ જગ્યા પણ અમારે જોવાનું હતું નકશાઓ પણ આપણે જોઈએ છે અને બધી રેકોર્ડ પણ સરકારી આધારે આપણે બધું ખરાઈ કરી લીધું છે સ્પષ્ટ છે કે આ જગ્યા સરકારી જગ્યા છે મારી વિનંતી છે જે લોકો આ જગ્યા ઉપર છે એ લોકો સ્વેચ્છાએથી નીકળી જાય આજે આપણે નિર્ણય કરી લીધો છે અને નિર્ણય થયા પછી સાત દિવસની અંદરમાં એફઆઈઆર કરવાનું થાય છે અને એ પ્રમાણે એફઆઈઆર પણ થઈ જશે દરેડના સર્વે નંબર પંદરમાં એક ગૌશાળા પણ આવેલો છે એ પણ સરકારી જગ્યા પર છે આમ એમાં કોઈ પ્રોફિટના હેતુથી કોઈ કામ કરતા નથી એટલે છતાંય અમે મુહૂર્ત કરવામાં આવશે આ કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ અનુલક્ષી કલેક્ટર રવિશંકર ના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી બેઠકમાં સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો ખેતીની જમીનમાં ગોડાઉન બનાવવા માટે સરકાર સબસિડી આપે છે આ યોજનાનો લાભ લેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતે અરજી કરી હતી જેના અનુસંધાને ગ્રામ સેવક સંજયભાઈ ચતુભાઈ ઓળખિયા સ્થળનું નિરીક્ષણ કરવા ગયા હતા આ વખતે તેમણે સબસિડીની ફાઇલ મંજૂર કરાવવા રૂપિયા દસ હજારની લાંચ માંગી હતી જેના પગલે અરજદારે દેવભૂમિ દ્વારકા એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી હતી એસીબીએ ગોઠવેલા આરોપી રૂપિયા લાંચ લેતા ગયા હતા જામનગર નજીક અલિયાબાડા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનો પ્રાથમિક અહેવાલ છે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે